નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મહત્વનું ચેપ્ટર છે જોઈએ વિસ્તરણ અને અવયવીકરણ આધારિત જે દાખલાઓ છે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે મિત્રો તો સૌ પ્રથમ આપણે જે મહત્ત્વના સૂત્રો છે એ પહેલાં જોઈએ પ્રથમ સૂત્ર છે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય મિત્રો તો એકવાર ઓછા એટલે કે જે એક્સ માઇનસ વાય લેવાનું અને પછી એકવાર એક્સ વધતા વાય લેવાનું એક્સ પ્રથમ પદનો વર્ગ માઇનસ હોવો જોઈએ અને બીજા પદનો વર્ગ હોવો જોઈએ એક્સ સ્ક્વેર માઇનસ વાય હોય તો એક્સ માઇનસ વાય ને એક્સ વધતા વાય થાય મિત્રો આ યાદ રાખજો બીજું સૂત્ર છે એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર છે એટલે આ એક્સ પ્લસ વાયના આખા કાઉસની ઉપર વર્ગ હોય ત્યારે પ્રથમ પદ જે એક્સ હોય એનો વર્ગ કરવાનો પછી બે ગુણ્યા બે ફરજિયાત આવશે અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે પછી બે આવશે ફરજિયાત પછી આ જે પહેલું ને બીજું હોય એનો ગુણાકાર અને અંતિમ પદ વાય છે તો વાયનો વર્ગ મિત્રો આવી રીતે આવશે ત્રીજું સૂત્ર છે સેમ આના જેવું છે પણ અહીંયા માઇનસ છે તો અહીંયા જે પ્લસ છે એની જગ્યાએ અહીંયા માઇનસ આવશે અહીંયા તો ફરજિયાત પ્લસ જ આવશે એટલે એક્સ માઇનસ વાયનો હોલ સ્ક્વેર હોય તો પ્રથમ પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પહેલું બીજું અને અંતિમ પદનો વર્ગ અહીંયા માઇનસ આવશે અહીંયા માઇનસ તો અહીંયા માઈનસ અહીંયા પ્લસ હોય તો અહીંયા તો બંને પ્લસ આવશે અહીંયા માઈનસ તો અહીંયા માઈનસ આગળ ચોથું સૂત્ર જોઈએ મિત્રો કે એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર હોય મિત્રો આપ જે પ્રથમ જે પદ છે ને બરાબર એનો જવાબ જે જવાબ આવે એ અને માઇનસ જે આ સૂત્ર છે આનો એનો જવાબ માઇનસ કરવામાં આવે તો મિત્રો આ જે માઇનસ કરવામાં આવશે ત્યારે આ ઉડી જશે સેમ વસ્તુ છે એ માઇનસ થશે એટલે ઉડી જશે અને આ જે માઇનસ છે એટલે અહીંયા માઇનસ હોવાથી અંદર આ એન્ટર કરશું માઇનસ એટલે આ આ પ્લસ થઈ જશે એટલે જવાબ મિત્રો ટુ એક્સ વાય અને આ ટુ એક્સ વાય એટલે ફોર એક્સ વાય થશે મિત્રો ખાસ યાદ રાખજો ફરીથી મિત્રો જો એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર હોય માઇનસ આ જે સૂત્ર છે એ બાદ કરવામાં આવે તો આમાંથી આમાંથી આપણે આ બાદ બાકી કરીએ ત્યારે આ સેમ છે એ માઇનસ થશે એટલે ઉડી જશે એટલે ચાર એક્સ વાય આવશે આ સૂત્ર મિત્રો છે એ આપણે ઉપયોગ કરવાનો થશે એના પછીનું સૂત્ર છે એક્સ પ્લસ વાયનો વર્ગ છે અહીંયા માઇનસ હતું તો અહીંયા પ્લસ લઈએ આપણે બાકી સેમ સૂત્ર છે માઇનસની જગ્યાએ પ્લસ લઈએ તો મિત્રો વચ્ચેનું જે આ છે ટુ એક્સ વાય ને આ એ ઉડી જશે અને આ એક્સ સ્ક્વેર અને આ એક્સ સ્ક્વેર એટલે ટુ એક્સ સ્ક્વેર આ વાય સ્ક્વેર અને આ વાય સ્ક્વેર એટલે અહીંયા ટુ વાય આવશે ટુ કોમન કાઢો એટલે આવી રીતે થાય મિત્રો તો મિત્રો આ બે સૂત્ર છે આ ચાર અને પાંચ છે એ ખૂબ જ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે એના પછી આપણે આગળ જોઈએ છઠ્ઠું સૂત્ર છે એ ક્યુબવાળું છે પ્રથમ પદનો ઘન હોય બીજા પદનો ઘન હોય વચ્ચે પ્લસ હોય તો એક્સ માઇનસ વાય આવશે આ એક્સ માઇન એક્સ પ્લસ વાય આવશે અને કાઉસમાં આવશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ એક્સ વાય પ્લસ વાયનો વર્ગ મિત્રો પછી એના પછીનું સૂત્ર છે સાતમો અહીંયા એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ હોય તો અહીંયા એક્સ માઇનસ વાય આવશે અહીંયા મિત્રો એક વસ્તુ યાદ રાખો અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ આવશે અહીંયા માઇનસ તો અહીંયા અંદર એક પ્લસ આવશે બાકી અહીંયા એક્સ માઇનસ વાય તો અહીંયા એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાયનો વર્ગ આ સૂત્ર મિત્રો આ બંને ક્યુબના સૂત્રો છે એના આધારે મિત્રો હજી એક આપણે ક્યુબનું જે સૂત્ર છે જોઈએ કે એક્સ પ્લસ વાય છે આખાની ઉપર ઘન હોય એક્સ પ્લસ વાયનો ક્યુબ હોય તો પ્રથમ પદનો ઘન અંતિમ પદ એનો ઘન અને ત્રણ પ્લસ ત્રણ એક્સ વાય અને કાઉસમાં આવશે એક્સ પ્લસ વાય અહીંયા મિત્રો અહીંયા પ્લસ અહીંયા પ્લસ અને અહીંયા ત્રણેય જગ્યાએ પ્લસ પ્લસ આવશે હવે એક્સ માઇનો એક્સ માઇનસ વાયનો ક્યુબ કરો ને ત્યારે એક્સ ક્યુ એક્સનો ક્યુબ પ્રથમ ક્યુબ છે ને એક્સનો ક્યુબ પ્લસ આવશે બાકી બધા માઇનસો માઇનસ વાય ક્યુબ માઇનસ ત્રણ એક્સ વાય અને માઇનસ એક્સ વાય એટલે આ જે સૂત્ર છે મિત્રો એમાં યાદ રાખજો એક્સ માઇનસ વાયનો ક્યુબ જે છે એક્સ માઇનસ વાયનો ક્યુબ છે તો એમાં વચ્ચે અહીંયા જે છે એ ત્રણેય માઇનસ આવશે આ સૂત્ર પણ યાદ રાખજો મિત્રો એના પછી છે આપણે આ દસમું સૂત્ર છે મિત્રો એ જોઈએ તો એક્સ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો હોલ ક્યુબ હોય તો શું થાય તો કે દરેકનો પહેલાંનો વર્ગ પ્રથમ પદનો વર્ગ આનો વર્ગ બીજા પદનો વર્ગ અને ત્રીજું જે પદ છે ઝેડનો વર્ગ પછી શું આવશે મિત્રો પ્લસ કરી અને બે ફરજિયાત આવશે પછી આ પહેલું ને આ બે બેનો ગુણા કરે એટલે ટુ એક્સ વાય પછી બે ગુણ્યા આ વાય ઝેડ એટલે વાય ઝેડ આવી ગયું અને અહીંયા ત્રીજું છે ઝેડ એક્સ એટલે કે ટુ અને આ પહેલું ને છેલ્લું આ ઝેડ એક્સ અહીંયા ઝેડ એક્સ આવી ગયું મિત્રો તો આ સૂત્ર છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ વાય ઝેડ પ્લસ ટુ જેડ એક્સ મિત્રો તો આ સૂત્ર છે પછી અગિયારમું સૂત્ર છે પ્રથમ પદનો ઘન હોય પ્રથમ પદનો ઘન હોય મિત્રો બીજા પદનો ઘન હોય ત્રીજા પદનો ઘન હોય માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ હોય તો સૂત્ર છે મિત્રો સૂત્ર છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ એટલે એક્સ એક્સક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય પછી માઇનસ વાય ઝેડ ને માઇનસ ઝેડ એક્સ મિત્રો આ સૂત્ર આવશે એમાં પ્રથમ જુઓ મિત્રો અહીંયા ઝીરો હોય ને આ એક્સ વાય ઝેડ ઝીરો હોય ને મિત્રો તો આખે આખું પદ જો ઝીરો થઈ જાય બધું તો એક્સ એ એટલે કે એક્સ આ પ્લસ વાય વાયના ઝેડ જો ત્રણેય ઝીરો હોય એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઝીરો હોય તો આ ત્રણેય જે પદ છે એ લખી નાખવાના એના બરાબર આ બધું ઝીરો હોય એટલે એના બરાબર ત્રણ એક્સ વાય ઝેડ આનો મિત્રો દાખલો આવે તો આ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ છે એ શૂન્ય સરવાળો થતો હોય એવો દાખલો મિત્રો આવે તો હવે આના આધારિત મિત્રો આપણે જે દાખલા જોઈએ તો મિત્રો આપણે જે પહેલો દાખલો છે એ જોઈએ પહેલો દાખલો મિત્રો આપણને આપેલું છે કે બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે એનો અર્થ એવો થાય કે મિત્રો બે પોઈન્ટ પાંચ બે વખત હોય એટલે એનો વર્ગ થાય પછી માઇનસ છે ફરી વખત આ સંખ્યા ઝીરો પોઈન્ટ પાંચ બે વખત છે એટલે ઝીરો પોઈન્ટ પાંચ છે એનો વર્ગ થાય મિત્રો અને છેદમાં આપણને આપેલું છે બે પોઈન્ટ પાંચ પ્લસ પ્લસ આપેલું છે અને ઝીરો પોઈન્ટ પાંચ આવું આપેલું છે હવે મિત્રો આમાં શું કરવાનું તો કે આપણે આ સૂત્ર છે એ જોયું હતું મિત્રો આ સૂત્ર પહેલું જ સૂત્ર અહીંયા મિત્રો જોઈએ પહેલું સૂત્ર જોઈએ કે પ્રથમ પદ બેનો વર્ગ હોય એક્સક્વેર માઇનસ વાય હોય તો એકવાર ઓછા ને એકવાર વત્તા આ સૂત્ર આવશે મિત્રો તો એ સૂત્ર આપણે જોઈએ મિત્રો તો સૌ પ્રથમ જોઈએ તો કે એકવાર આપણે બે પોઈન્ટ પાંચ છે એકવાર ઓછા કરીએ ઝીરો પોઈન્ટ પાંચ અને એકવાર આપણે વધતા કરી એટલે કે બે પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ એટલે મિત્રો ગુણાકારમાં એકવાર ઓછા અને એકવાર વધતા આવશે બરાબર અને છેદમાં છે બે પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ આ જે આપણે છે એને કાઉન્સ કરી દઈએ તો મિત્રો ગુણાકારમાં આ છે ઉડી જાય એટલે કે બે પોઈન્ટ પાંચ જો આ બે પોઈન્ટ પાંચ ઝીરો પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ ને આ ઉડી ગયું તો અહીંયા મિત્રો આપણને બાકી શું રહે તો કે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ મિત્રો બે પોઈન્ટ અઢીમાંથી જીરો પોઈન્ટ પાંચ જાય તો કેટલા વધે તો કે મિત્રો બે વધે એટલે આપણો જવાબ થશે આ બે તો ઓપ્શનમાં મિત્રો જોઈએ તો સી ઓપ્શન આવશે એટલે બે જવાબ આવશે મિત્રો આમાં તો સરસ મજાનો દાખલો હતો આવા દાખલા છે એ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે હવે પછી મિત્રો આપણે આગળ વધીએ એના પછીનો જે દાખલો છે એ જોઈએ તો મિત્રો બે પોઈન્ટ ત્રણ આપેલા છે પછી છે એક પોઈન્ટ સાત આપેલા છે મિત્રો તો સૌપ્રથમ પ્રથમ આપણને જે આપેલું છે એ લખીએ એટલે કે બે પોઈન્ટ ત્રણ છે માઇનસ એક પોઈન્ટ સાત છે અને આપણે કાઉન્સ કરી નાખીએ મિત્રો અહીંયા જો બે પોઈન્ટ ત્રણ છે મિત્રો બે પોઈન્ટ ત્રણ છે એ બે વખત આવ્યું છે ગુણાકારમાં બે વખત હોય મિત્રો તો આપણે એ બે પોઈન્ટ ત્રણનો વર્ગ કરીએ માઇનસ અહીંયા બે પોઈન્ટ એક પોઈન્ટ સાત છે એ બે વખત આવ્યું એટલે એક પોઈન્ટ સાત છે એનો આપણે વર્ગ કરીએ મિત્રો ફરી વખત આ સૂત્ર આપણે જોઈ ગયા એ પ્રમાણે તો કે બે પોઈન્ટ ત્રણ માઇનસ એક પોઈન્ટ સાત એમને આવશે આ ઉપરનું હવે અહીંયા જો એક કોઈ કોઈપણ એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ હોય તો એ તફાવતનું આપણે અહીં સૂત્ર ઉપર જોયું એ પ્રમાણે શું આવશે તો કે બે પોઈન્ટ ત્રણ એકવાર ઓછા લખીએ બરાબર એકવાર ઓછા લખીએ અને એકવાર આપણે બે પોઈન્ટ ત્રણ પ્લસ એક પોઈન્ટ સાત આપણે વત્તા લખીએ બરાબર ને ગુણાકારમાં એક વધતા અને એક ઓછા આવે ને વર્ગ બે બાજુ હોય વચ્ચે તફાવત હોય તો આ તો મિત્રો ઉડી ગયું બે એ સેમ વસ્તુ છે તો આપણને શું મળે ઉપર એક વિધો ઉપર કાંઈ ન હોય એટલે એક હોય અને અહીંયા છે બે પોઈન્ટ ત્રણ છે પ્લસ એક પોઈન્ટ સાત છે મિત્રો તો આનો જવાબ કરીએ તો એકના સીદમાં જો આ બે એકને બે ત્રણ થાય અને હાથને ત્રણ દસ થાય એટલે શૂન્ય એટલે શૂન્ય આપણે પોઈન્ટ મૂકી દઈએ હાથને ત્રણ દસ એટલે શૂન્ય વધી આવી એટલે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર એટલે વધી આવી એટલે ચાર થાય એકના સીટમાં ચાર થાય પોઈન્ટ હોય એટલે આપણે આ ઝીરો ગણતા નથી એટલે એકના સીટમાં ચાર થાય એકના સીદમાં ચાર એટલે જો મિત્રો અહીંયા પોઈન્ટમાં જવાબ આપેલા છે તો એકના સીટમાં ચાર એટલે મિત્રો જવાબ થશે ઝીરો પોઈન્ટ પચીસ થાય 25 ચોખ્ખું થાય એટલે એકના છેદમાં ચાર એટલે જવાબ શું આવશે મિત્રો ઝીરો પોઈન્ટ જવાબ આવશે શું આવશે મિત્રો ઝીરો એકના છેદમાં ચાર છે એટલે શું થાય તો કે સોનો કેમ આપણે ચોથો ભાગ કરીએ તો શું આવે પચીસ શું એટલે ઝીરો પોઈન્ટ પચીસ જવાબ આવશે એટલે આમાં ઓપ્શન નંબર બી આવશે મિત્રો અહીંયા જોઈએ આપણે મિત્રો તો આ તમને સમજાઈ ગયો છે કે આ ઉડી ગયું એટલે અહીંયા બે પોઈન્ટ ત્રણ અને એક પોઈન્ટ સાત એટલે એનો જવાબ છે એકના છેદમાં ચાર થાય આ બંનેનો સરવાળો ચાર થાય એટલે એકના સાડમાં ચાર એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ પચીસ એના પછીનો મિત્રો આપણે દાખલો છે એ જોઈએ તો મિત્રો તફાવતવાળો દાખલો છે સરસ મજાનો છે જે સૂત્ર હતું એ પ્રમાણે તો કે છ પોઈન્ટ સાતનો વર્ગ છે માઇનસ ચાર પોઈન્ટ ત્રણનો વર્ગ છે એટલે આવી રીતે તો કે છ પોઈન્ટ સાત આવશે મિત્રો વત્તા શું આવશે તો કે ચાર પોઈન્ટ ત્રણ આવશે અહીંયા શું આવશે તો કે સ પોઈન્ટ સાત આવશે અને અહીંયા એકવાર પ્લસ લીધું તો એકવાર અહીંયા શું આવશે માઇનસ આવશે ચાર પોઈન્ટ ત્રણ હવે મિત્રો આપણે આનો સરવાળો કરીએ તો ચાર સાત ને ત્રણ છે દસ થાય એટલે શૂન્ય વધી આવે એટલે અહીં પોઈન્ટ મૂકીશું સ ને ચાર દસ ને એક અગિયાર એટલે અગિયાર પૂરા આવશે અગિયાર ગુણ્યા આ કેટલા આવશે તો મિત્રો આ જોઈએ તો સ પોઈન્ટ સાત છે સાતમાંથી ત્રણ જાય તો કેટલા વધે મિત્રો તો કે ચાર વધે આ પોઈન્ટના પોઈન્ટ સાતમાંથી ત્રણ જાય એટલે કે આવી રીતે છે સ પોઈન્ટ સાત છે એમાંથી ચાર પોઈન્ટ ત્રણ જાય તો બાદ બાકી કરીએ તો અહીંયા બે વચ્ચે અહીંયા ચાર વધશે અહીંયા અને આ સ માંથી બે જાય ચાર જાય તો કેટલા વધે બે વચશે એટલે બે પોઈન્ટ ચાર આવશે મિત્રો અગિયાર ગુણ્યા એટલે કે અગિયાર ગુણ્યા બે પોઈન્ટ ચારનો આપણે ગુણાકાર કરીએ તો આપને જવાબ મિત્રો મળશે છવ્વીસ પોઈન્ટ ચાર જવાબ મળશે આનો ગુણાકાર કરીશું એટલે તો આપણી પાસે જવાબ જોઈએ તો છવ્વીસ પોઈન્ટ ચાર છે એ ઓપ્શન નંબર છે સી સી છે તો અહીંયા મિત્રો જોઈએ તો આવી રીતે જવાબ છે અહીંયા આપણે એકવાર ઓછા અને એકવાર બંનેનો વર્ગ છે અહીંયા જે સંખ્યાનો વર્ગ હોય માઈનસ આની સંખ્યાનો વર્ગ હોય તો એકવાર વધતા અને એકવાર ઓછા આવશે મિત્રો તો આવી રીતે દાખલો થશે સરસ મજાનો દાખલો છે મિત્રો જુઓ તો તમને સમજાઈ ગયો છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરતા જજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો આવા વિડીયો તમને મળતા રહેશે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો મિત્રો કારણ કે તમને વિડીયો મળતા રહેશે અને આનાથી તમને ઘણો બધો ફાયદો થશે જો કોઈ વિદ્યાર્થી તૈયારી કરતા હોય તો એને પણ આ વિડીયો શેર કરો મિત્રો હવે સૌ પ્રથમ અહીંયા જોઈએ તો આપણે અહીંયા લઈએ કે એ માઇનસ બી છે મિત્રો એ માઇનસ બી બરાબર અહીંયા આપણે એ માઇનસ બી બરાબર ચાર છે એ આપેલું છે હવે આ એનો વર્ગ અને બીનો વર્ગ બરાબર આપણે જવાબ જોઈએ છે તો બંને બાજુ આપણે વર્ક કરી દઈએ અહીંયા વર્ક કરી દઈ અહીંયા વર્ક કરી દે મિત્રો આ એ માઇનસ બીનો વર્ગ હોય તો આ સૂત્ર મિત્રો આવશે એ માઇનસ બીનો વર્ગ હોય એટલે ત્રીજું સૂત્ર આવશે મિત્રો એક્સ માઇનસ વાયનો વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ બે ગુણ્યા ત્રીજું સૂત્ર મિત્રો માઇનસ ટુ એક્સ વાય અને અંતિમ પદનો વર્ગ એટલે વાય સ્ક્વેર આ સૂત્ર મિત્રો આવશે તો સૌપ્રથમ જોઈએ આપણે એ છે અહીંયા અહીંયા આપણી પાસે એ છે મિત્રો એટલે એનો વર્ગ માઇનસ ટુ એ બી અને અંતિમ પદનો વર્ગ એટલે વી સ્ક્વેર બરાબર આવું થાય મિત્રો તો એના બરાબર ચારનો વર્ગ થાય સોળ થાય હવે મિત્રો અહીંયા જોઈએ તો આ એ સ્ક્વેર આપણે જરૂરિયાત છે અને આ બી સ્ક્વેર આ આપણને પૂછેલું છે કે આના જવાબ બરાબર શું થાય માઇનસ આ ટુ હવે મિત્રો આ એ બી આવી રીતે થશે સોળ જો મિત્રો ફરીથી આપણે અહીં લખીએ આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અહીંયા લખીએ બરાબર છે અને આ માઇનસ છે માઇનસ અને ટુ એ બીની જગ્યાએ કેટલા આપેલા છે તો કે એ બીની જગ્યાએ ત્રણ છે એટલે અહીંયા આપણે ત્રણ મૂકીશું એટલે અહીંયા ત્રણ મૂકીશું અને અહીં આવશે સોળ આવશે ચારનો વર્ગ સોળ થાય એટલે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે શું થાય મિત્રો તો કે આ સોળ અને ત્રણ દુ ને સો એટલે સો આમાં માઈનસ હતા આ બાજુ આવે તો બરાબર નહીં આ બાજુ આવે તો પ્લસ થાય એટલે સોળ ને સો કેટલા થાય તો કે બાવીસ થાય કેટલા થાય મિત્રો બાવીસ થાય તો એવી રીતે આપણી પાસે જવાબ જે છે એટલે બી આવશે મિત્રો બાવીસ આવશે તો આવી રીતે મિત્રો દાખલો છે સરસ મજાનો દાખલો આનો વર્ગ કરી નાખવાનો બંને બાજુ આના વિસ્તરણનું જે આપણે સૂત્ર છે એ માઇનસ બીનો વર્ગ એટલે એ માઇનસ બી અહીંયા આવશે ટુ એ અને અંતિમ પદનો વર્ગ આપણે એ સ્ક્વેર જોઈએ અને બી સ્ક્વેર જોઈએ અહીંયા રાખી દીધું અને માઇનસ ટુ એ બી છે અને એ બીની જગ્યાએ આપણે ત્રણ મૂક દીધા ત્રણ દુ છ તો આવી રીતે મિત્રો દાખલો થશે હવે મિત્રો આપણે એના પછીનો એક દાખલો છે જોઈએ સરસ મજાનો દાખલો છે પાંચમો દાખલો છે હવે મિત્રો આમાં એક સૂત્ર છે હું તમને એક સૂત્ર મિત્રો છે ને અહીંયા તમને એ સૂત્ર બતાવવાનો છે આ સૂત્રનો ઉપયોગ થાય છે મિત્રો જુઓ પહેલાં દાખલો જોઈએ આપણે તો ઝીરો પોઈન્ટ અહીંયા ઝીરો પોઈન્ટ સ છે વધતા એક પોઈન્ટ ચાર છે એનો વર્ગ છે માઇનસ છે અને ઝીરો પોઈન્ટ અને અહીંયા વચ્ચે પ્લસ હોય ને અહીંયા માઇનસ હોય એવું સૂત્ર અને અહીંયા વચ્ચે હોય એવું સૂત્ર તો મિત્રો આપણે જુઓ આ સૂત્ર કામ કરશે આ સૂત્ર જો આ વચ્ચે માઇનસ છે વચ્ચે એક્સ પ્લસ વાયનો વર્ગ છે પછી મિત્રો અહીંયા જુઓ માઇનસ છે અને એક્સ માઇનસ વાયનો વર્ગ છે એટલે એના બરાબર શું ચાર આવશે આ સૂત્ર આવશે મિત્રો તો એ સૂત્ર મિત્રો છે અહીંયા કામ કરશે તો સૌ પ્રથમ આપણે જોઈએ મિત્રો તો આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ તો ડાયરેક્ટ ચાર આવશે પછી પહેલું પદ એક્સ વાય એટલે કે ચાર એક્સ વાય એવું સૂત્રમાં એવું આવશે ચાર એક્સ વાય મિત્રો પહેલું એક્સની જગ્યાએ ઝીરો પોઈન્ટ છ છે એટલે ઝીરો પોઈન્ટ છ આવશે ગુણ્યા આ છે એક પોઈન્ટ ચાર છે અને છેદમાં છે ઝીરો પોઈન્ટ છ છે અને ગુણ્યા મિત્રો અહીંયા જુઓ તો ઝીરો પોઈન્ટ છ છે ગુણ્યા આ એક પોઈન્ટ ચાર છે મિત્રો તો જો ગુણાકારમાં છે એટલે આ ઉડી ગયું મિત્રો તો જવાબ આપણે શું લીધું તો કે ચાર તો આ સૂત્ર મિત્રો તમને આવડવું જોઈએ ચાર ગુણ્યા એક્સ વાય એક્સ એટલે પેલું પદ હોય એની જગ્યાએ ઝીરો પોઈન્ટ સ ને છે વાયની જગ્યાએ એક પોઈન્ટ ચાર છે એટલે સૂત્ર શું હતું તો કે ચાર એક્સ વાય વાળું સૂત્ર મિત્રો આપણે સૂત્ર જોઈ ગયા આમાં તમે જોઈ લેજો

એનો વર્ગ છે અહીંયા ઝીરો પોઈન્ટ આઠ ઝીરો માઇનસ બે વર્ગ છે જો વચ્ચે પ્લસ છે મિત્રો તો જો અહીં એકવાર વધતા એકવાર ઓછા એ તો આવશે જ મિત્રો સૂત્રમાં શું ઝીરો પોઈન્ટ આઠ ઝીરો પોઈન્ટ બે છે ઝીરો પોઈન્ટ આઠ જીરો પોઈન્ટ બે છે અહીંયા ઓછા છે જો અહીંયા પ્લસ હોય ને મિત્રો તો એના માટે આ સૂત્ર કામ કરશે જો આપણે આ પ્રશ્ન આ જે પાંચમું સૂત્ર છે ને એ જોવો મિત્રો આ પાંચમું સૂત્ર શું છે તો કે જો અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો સૂત્ર શું આવશે વચ્ચે પ્લસ હોય ત્યારે શું આવશે તો કે આ સૂત્ર આવશે આ આ સૂત્ર આવશે બે કાઉસમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર એટલે એક્સની જગ્યાએ જે હોય એમ એનો વર્ગ કરવાનો વધતા વાયનો વર્ગ કરવાનો આ સૂત્ર આવશે ટુ એક્સ સ્ક્વેર સૂત્ર તો મિત્રો આપણે એ સૂત્ર અહીંયા એપ્લાય કરીએ તો કે જો પહેલાં સૌપ્રથમ બે લખીએ શું લખીએ તો કે એક્સ સ્ક્વેર એટલે કે ઝીરો પોઈન્ટ છે આઠ છે બરાબર ઝીરો પોઈન્ટ આઠ એનો વર્ગ કરીએ આ જે છે વાયની જગ્યાએ છે કે ઝીરો પોઈન્ટ બે છે એનો આપણે વર્ગ કરીએ બરાબર ને પૂરો કરી નાખીએ આપણે અને છેદમાં છે ઝીરો પોઈન્ટ આઠનો વર્ગ વત્તા જીરો પોઈન્ટ ટુ છે એનો વર્ગ કરીએ તો મિત્રો જુઓ આ સેમ છે વસ્તુ આ જે છે ને એ બે બંને ઉડી ગયો તો જવાબ સીધો શું આવશે મિત્રો બે આવશે એટલે આપણી પાસે જોઈએ તો ઓપ્શન નંબર એ છે બે સીધો મિત્રો જવાબ આવશે આવી રીતે મિત્રો સૂત્રનો ઉપયોગ કરશો તો ઝડપથી જવાબ આવશે કોમ્પિટેટિવ એક્ઝામની અંદર આવા જ પ્રશ્નો હોય છે મિત્રો એના પછીનો મિત્રો સવાલ છે એ આપણે જોઈએ તો કે જો ઝીરો પોઈન્ટ નવ જીરો પોઈન્ટ નવ ઝીરો પોઈન્ટ નવ મિત્રો ત્રણ વખત આવ્યા એટલે ઝીરો પોઈન્ટ નવનો મિત્રો આમ થાય ઘન થાય વચ્ચે પ્લસ છે અને ઝીરો પોઈન્ટ એક છે એ પણ કેટલી વખત આવ્યું તો કે ત્રણ વખત આવ્યું મિત્રો ત્રણ વખત આવ્યું તો એનો ઘન થાય બરાબર આવી રીતે સૂત્ર છે અને નીચે છે મિત્રો એ આપણે અત્યારે એમને રહેવા દઈએ જે છે એ મિત્રો શું આપેલું છે તો કે ઝીરો પોઈન્ટ નવ ગુણ્યા ઝીરો પોઈન્ટ નવ માઇનસ ઝીરો પોઈન્ટ નવ ગુણ્યા ઝીરો પોઈન્ટ એક આ બરાબર વત્તા ઝીરો પોઈન્ટ એક ગુણ્યા ઝીરો પોઈન્ટ એક આ આપણને મિત્રો છે એ આપેલું છે હવે જો આનો મિત્રો તમે જવાબ કરો ને તો એનો એક્સનો નો ઘન વાયનો ઘન હોય ને મિત્રો તો આ સૂત્ર કામ કરશે જો આપણે અહીંયા સૂત્ર જોઈએ આ એક્સનો ઘન વાયનો ઘન હોય તો આ સૂત્ર કામ કરશે જે છઠ્ઠું સૂત્ર છે ને એ મિત્રો જાવડવા આ છઠ્ઠું સૂત્ર છે ને એ કામ કરશે શું આવશે તો કે આ બે જે પ્લસ વાળું હોય અહીંયા આવશે પ્લસ વાળું ને બાકી જે હતું એ પ્રમાણે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વધતા વાયનો વર્ગ એ સૂત્ર કામ કરશે તો સૌપ્રથમ પ્રથમ જો વત્તાવાળું છે મિત્રો તો જોઈએ શું આવશે તો કે ઝીરો પોઈન્ટ નવ વત્તા ઝીરો પોઈન્ટ એક આ વત્તાવાળો આવશે પછી શું આવશે તો કે જે સંખ્યા હતી ને એનો વર્ગ આવશે મિત્રો તો એના આપણે ઝીરો પોઈન્ટ નવ છે એનો આપણે વર્ગ કરી નાખીએ માઇનસ એકસો એટલે ઝીરો પોઈન્ટ નવ ગુણ્યા ઝીરો પોઈન્ટ એક અને વત્તા અંતિમ પદમાં આવતો કે ઝીરો પોઈન્ટ એક છે એનો શું આવશે વર્ગ આવશે આ સૂત્ર હતું મિત્રો અને છેદમાં આવડું હશે મિત્રો આ જે જે સૂત્ર છે ને એને આપણે બે વખત ઝીરો પોઈન્ટ નવ છે જુઓ ઝીરો પોઈન્ટ નવ છે ને મિત્રો બે વખત છે તો એના ઝીરો પોઈન્ટ નવ છે એનો વર્કર નાખીએ માઇનસ ઝીરો પોઈન્ટ નવ ગુણ્યા ઝીરો પોઈન્ટ એક વધતા છે ને ઝીરો પોઈન્ટ એક પણ મિત્રો બે વખત છે જુઓ અહીંયા ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ બે વખત છે તો આપણે ઝીરો પોઈન્ટ વનનો વર્ક નાખીએ હવે મિત્રો આ ને આ વસ્તુ સેમ છે જો એ ઉડી ગયું એટલે જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ નવ પોઈન્ટ નવ પોઈન્ટ એક આવું કરીએ એટલે જવાબ શું આવે મિત્રો તો કે ઝીરો પોઈન્ટ નવ વધતાં ઝીરો એટલે જવાબ શું એક આવે શું આવે મિત્રો એક આવશે એટલે આપણો જવાબ આવશે બી છે એક જવાબ આવશે મિત્રો મિત્રો તો તમને આ સરસ મજાનો દાખલો છે એ પણ સમજાઈ ગયો છે પરીક્ષાની અંદર જે ટૂંકમાં આવી રીતે ગણવાના હોય છે મિત્રો સૂત્રનો ઉપયોગ થતો હોય છે આગળ આપણે વધીએ મિત્રો તો જે આઠમો દાખલો છે મિત્રો એમાં જોઈએ તો શું કરવાનું છે તો કે મિત્રો ફરી વખત અહીંયા જોઈએ તો કે જીરો પોઈન્ટ આઠ છે ત્રણ વખત એટલે એનો ઘન આવશે માઇનસ હવે જો મિત્રો અહીંયા ઝીરો પોઈન્ટ જોઈ લેવાનું આ જે જવાબ છે ને મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એ હું ત્રણ સંખ્યાનો ગુણાકાર છે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરો ને મિત્રો બરાબર છે તો ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરો ને તો એ આવશે મિત્રો તો આપણે સૌપ્રથમ લખીએ એટલે કે ઝીરો પોઈન્ટ બે છે એનો ઘન કરીએ એટલે એ આવશે આ જે સંખ્યા છે એ એની જગ્યાએ લખ્યું હવે આ મિત્રો જે આપણે લખ્યું કે ઝીરો પોઈન્ટ આઠ છે એ બે વખત છે એનો વર્ક કરીએ વધતા શું આવશે તો કે ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ બે આવશે અને આ જે બે વખત છે બરાબર આ બે વખત છે એનો વર્ગ છે અહીંયા વત્તા છે એટલે વત્તા કર્યું અને ઝીરો પોઈન્ટ બે છે એનો વર્ગ કર્યો આપણે મિત્રો આમાં મિત્રો આપણે કરીશું તો ઝીરો પોઈન્ટ આઠ છે એમાં એક એમાં પછી અહીંયા માઇનસ આવશે અહીંયા જે સંખ્યા છે મિત્રો એ માઈનસ આવશે પછી ઝીરો પોઈન્ટ બે છે એકવાર ઘન હોય એનો ઘન માઇનસ બીનો ઘન હોય તો એ એક્સ માઇનસ વાય આવે પછી મિત્રો જે અહીંયા છે ને એ આ જ આવશે શું થશે નીચે છે ને ઝીરો પોઈન્ટ આઠનો વર્ગ આવશે અહીંયા વત્તા જીરો પોઈન્ટ આઠ ગુણ્યા જીરો પોઈન્ટ બે વત્તા જીરો પોઈન્ટ બેનો છે એ વર્ગ આવશે મિત્રો તો આવી રીતે અહીંયા આવશે અને છેદમાં મિત્રો જે છે ને એ જ છે ઝીરો પોઈન્ટ આઠ છે એનો વર્ગ વત્તા જીરો પોઈન્ટ આઠ ગુણ્યા જીરો પોઈન્ટ બે વત્તા જીરો પોઈન્ટ ટુનો વર્ગ એટલે ઉપરની છે આ જે છે એ વસ્તુ ઉડી જશે એટલે આ જવાબ આવશે ઝીરો પોઈન્ટ આઠ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ આઠ માઇનસ ઝીરો પોઈન્ટ બે એટલે જવાબ ઝીરો પોઈન્ટ આઠમાંથી ઝીરો પોઈન્ટ બે એટલે ઝીરો પોઈન્ટ છ વધે મિત્રો તો એવો જવાબ આપણે જોઈએ મિત્રો તો આપણી પાસે ઓપ્શન નંબર એ દેખાય છે મિત્રો તો આ જવાબ આવશે સરસ મજાનો દાખલો છે મિત્રો ઝીરો પોઈન્ટ આઠ જેનો ઘન કરો માઇનસ ઝીરો પોઈન્ટ આ આની જગ્યાએ આપણે ઝીરો પોઈન્ટ બેનો ઘન કરીએ ત્રણ વખત ઝીરો પોઈન્ટ બેનો ગુણાકાર કરો એટલે આ સંખ્યા આવે મિત્રો તો આવી રીતે મિત્રો દાખલો થાય છે સરસ મજાનો સૂત્ર પ્રમાણે દાખલા છે હવે છેલ્લો મિત્રો આપણે આ પ્રમાણે જોઈએ તો દાખલો હવે નવમો જોઈએ આના પછીનો આ પરીક્ષામાં આવા દાખલા પણ વધારે વખત પૂછાતા હોય છે શું કરવાનું મિત્રો તો કે એક્સ માઇનસ છે એમાં બંને બાજુ આપણે શું કરવાનું છે તો કે બંને બાજુ આપણે વર્ગ કરીએ મિત્રો વર્ગ અહીંયા વર્ગની જરૂરિયાત છે ઉપર વર્ગ છે એટલે બંને બાજુ વર્ગ કરીએ એટલે એક્સ માઇનસ વન અપોન છે એનો વર્ગ કરીએ અહીંયા ત્રણનો વર્ગ કરી એટલે નવ થાય મિત્રો અહીંયા વર્ગ કરીએ એટલે નવ થાય હવે પ્રથમ પદનો વર્ગ હવે માઇનસ હોય અહીંયા માઇનસ હોય મિત્રો તો અહીંયા શું આવશે તો કે અંતિમ પદનો તો વર્ગ જ આવશે એ પ્લસ જ આવશે પછી માઇનસ શું આવશે બે ગુણ્યા એક્સ અને બી વાય તરીકે વનઅપૂન એક્સ એટલે આ ઉડી ગયા બે તો ખાલી બે વધશે આના બરાબર ન આવશે તો તો મિત્રો જોઈએ તો શું અહીંયા આપણે એક્સ સ્ક્વેર આપેલું છે વધતા વનઅપુન એક્સ સ્ક્વેર આપેલું છે હવે એના બરાબર મિત્રો આ નવ છે અને આ માઇનસ જે બે હતા અહીંયા એક્સ એક્સ ઉડી ગયા માઇનસ બે હતા આ બાજુ આવી ગયા એટલે પ્લસ થઈ ગયા તો નવ ને બે અગિયાર થાય મિત્રો આ જવાબ થશે આ આપણને પૂછેલું છે મિત્રો એક્સ સ્ક્વેર પ્લસ એક્સનો વર્ગ જે આ આપણને પૂછ્યું છે તો જવાબ આવશે ડી અગિયાર જવાબ આવશે મિત્રો ખ્યાલ આવી ગયો છે તમને મિત્રો તો અહીંયા આવી રીતે આપણે વર્ગ કરવાનો હતો આનો બંને બાજુ છે આ જે તમને આપેલું છે એને બંને બંને બાજુ શું કરવાનો હતો વર્ગ કરવાનો હતો આપણે અહીંયા વર્ગ કર્યો છે બંને બાજુ અહીંયા ત્રણનો વર્ગ થાય એટલે મેં ડાયરેક્ટ નવ લખું છું નવ લખ્યું અને આનો વર્ગ કરો આનો વર્ગ કરો એટલે પ્લસ થાય અને વચ્ચે આવે માઇનસ બે ગુણ્યા પહેલું બીજું બે માઇનસ બે આ માઇનસ એટલે માઇનસ બે ગુણ્યા પહેલું બીજું એટલે આ ઉડી ગયા એટલે માઇનસ બે છે માઇનસ બે છે નવ પ્લસ છે આ માઇનસ બે છે આ બાજુ બરાબરની જાય એટલે પ્લસ થઈ જાય એટલે અહીંયા નવ ને બે અગિયાર મિત્રો જવાબ આવશે તો આ રીતે દાખલો હતો હવે મિત્રો એના પછીનો જે દાખલો છે એ ઘનવાળો છે જો તમને અહીંયા ક્યુબ પૂછ્યું છે અહીં ક્યુબ પૂછે મિત્રો અહીંયા તો આપણે બંને બાજુ શું કરવાનો ઘન કરવાનો એટલે એક્સ માઇનસ વન અપોન એક્સ છે એમાં આપણે બંને પહેલાં તો ઘન કરીએ એટલે અહીંયા આઠ થાય બેનો ઘન આઠ થાય મિત્રો એટલે અહીંયા શું આવશે મિત્રો તો કે પ્રથમ પદ છે એનો ઘન કરીએ માઇનસ અંતિમ પદનો ઘન થાય તમને ખબર છે એમાં બધું માઇનસ આવે ત્રણ એક્સ વન અપોન એક્સ અને અહીંયા આવશે એક્સ માઇનસ વન અપોન એક્સ આ સૂત્ર છે મિત્રો આનું સૂત્ર છે મિત્રો આ જો પ્રથમ પદનો ઘન કરવાનો અંતિમ પદનો ઘન અહીંયા માઈનસ છે એટલે બધે ઘનમાં માઇનસ આવશે અહીંયા માઇનસ આવશે અને અંતિમ જે હોય આ જે કાઉસ હોય એ જ અહીંયા આવશે બરાબર તો આ પ્રમાણે સૂત્ર છે મિત્રો જોઈ લેજો એકવાર સૂત્ર વ્યવસ્થિત આના બરાબર આઠ છે હવે આ મિત્રો આપણને પૂછેલું છે આ જે એટલું છે ને આનો જવાબ આપણે જોઈએ છે તો અહીંયા જો આ પહેલાં તો એક્સે ઉડી ગયા તો આ લખી નાખીએ અહીંયા કે અહીંયાથી લખીએ આપણે કે એક્સ ક્યુબ માઇનસ એક્સ ક્યુબ આ આપણને પૂછેલું છે હવે જો આઠ છે મિત્રો આ માઇનસ ત્રણ છે આ બાજુ આવે તો શું થઈ જાય મિત્રો આ નિશાની સહી જોઈએ માઇનસ જો આ જે છે માઇન માઇનસ ત્રણ છે એટલે આ ત્રણ થઈ ગયા સાથે આ હજી બાકી છે છે એક્સ માઇનસ વન અપોન એક્સ આ પ્લસ આખું પદ છે ને મિત્રો અહીંયાથી અહીંયા આ માઇનસવાળું પદ છે અહીંયા સુધીનું ગુણાકારમાં હતું તો એ પદ આ બાજુ આવ્યું એટલે શું થશે મિત્રો અહીંયા પ્લસ થઈ ગયા હવે આઠના આઠ આ પ્લસ ત્રણ અને આની જગ્યાએ એક્સ માઇનસ ગયા છે બે આપેલા છે એટલે આ આઠ ત્રણ દૂને છ એટલે મિત્રો આઠને સગલાં થાય તો કે સૌ થાય મિત્રો તો આપણો મિત્રો જે જવાબ છે એ છૌ જ આવશે મિત્રો આમાં બરાબર છે છવું જ જવાબ આવશે તો આપણી પાસે ઓપ્શન જોઈએ તો સી છે એ જવાબ આવશે મિત્રો ખ્યાલ આવી ગયો હશે શું કર્યું મિત્રો આમાં બંને બાજુ આપણે ઘન કર્યો અહીંયા આ જે આપેલું છે કાઉસ કરી એને બંને બાજુ ઘન કર્યો એટલે બેનો ઘન આઠ થઈ ગયો અહીંયા આનો પ્રથમ પદનો ઘન અંતિમ પદનો ઘન આ આવશે માઇનસ ત્રણ ગુણ્યા પેલું બીજું આવશે અને જે કાઉસ હોય અહીંયા બરાબર જે કાંઈ હોય એ અહીંયા મૂકી દેવાનું બરાબર આઠ તો આપણે આ પેલું બીજું છે આવડું જે જોઈએ છે એના અહીંયા લખ્યું છે આપણે અહીંયા લખ્યું છે આ આઠના આઠ આજે ત્રણ માઇનસ ત્રણ પછી કાઉસમાં એક્સ માઇનસ વન એક્સ છે એ આ બાજુ આવી એટલે પ્લસ થઈ સાથે આવશે ગુણાકારમાં અને આઠના આઠ આ ત્રણ છે મિત્રો આની જગ્યાએ બે આપેલા છે આપણને જો અહીંયા દેખાય છે એક્સ માઇનસ એક્સ માઇનસ વન એક્સ બરાબર બે આપેલા છે તો આ કાઉશની જગ્યાએ આપણે બે મીકા ત્રણ દુષણ બે આઠ અને આઠને છે સૌ જવાબ આવશે તો મિત્રો અહીંયા છે જવાબ આવ્યો છે એ આપણો ઓપ્શન નંબર સી છે દાખલો નંબર આપણે જે છે અગિયારમાં જોઈએ તો મિત્રો આમાં છે બે પોઈન્ટ છ ત્રણ વખત છે એટલે બે પોઈન્ટ છ છે એનો આપણે ઘન કરવાનો ત્રણ વખત છે એટલે પછી મિત્રો અહીંયા તમને ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠ આપેલા છે ને એની જગ્યાએ તમને અહીંયા ઝીરો પોઈન્ટ ચાર આપેલા છે ઝીરો પોઈન્ટ ચાર છે એ ઝીરો પોઈન્ટ ચારનો તમે ત્રણ વખત ગુણાકાર કરશો ને મિત્રો એટલે ઝીરો પોઈન્ટ ચોસઠ આવે મિત્રો યાદ રાખવાનો છેદમાં જે ઝીરો પોઈન્ટ છે લેવો ને ઝીરો પોઈન્ટ ચાર એના ઉપરથી ખબર પડી જાય કે ઉપર ઝીરો ચાર આવશે ઝીરો પોઈન્ટ ચારનો ત્રણ વખત ગુણાકાર કરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠ આવે હવે ઉપર નીચેનું જે મિત્રો છે ને બે પોઈન્ટ છ છે ને એ વખત છે મિત્રો બે વખત છે પછી માઇનસ બે પોઈન્ટ છ છે ગુણિયા ઝીરો પોઈન્ટ ચાર છે મિત્રો અને અહીંયા ઝીરો પોઈન્ટ ચાર છે એનો વર્ગ છે મિત્રો આનો એનો ઘન પ્લસ બીનો ઘન હોય ને તો શું કરવાનો મિત્રો તો કે બે પોઈન્ટ છ વધતા આ જે હોય ને ઝીરો પોઈન્ટ ચાર આવશે અને મિત્રો અહીંયા જે આ જે નીચે જે છે ને એ જ મિત્રો અહીંયા ઉપર આવશે ગુણાકારમાં આની સાથે છે ને ઉપર આવશે આની સાથે અહીંયા આવશે એટલે શું આવશે તો કે ઝીરો પોઈન્ટ બે પોઈન્ટ છ છે એનો વર્ગ આવશે અહીંયા પછી માઇનસ બે પોઈન્ટ છ ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાર આવશે અને અહીંયા આવશે ઝીરો પોઈન્ટ ચાર છે એનો વર્ગ આવશે મિત્રો તો આ આવશે અને નીચે જે છે મિત્રો આ નીચે જે છે એ આપણે અહીંયા સેમ વસ્તુ આવશે બે પોઈન્ટ છનો વર્ગ આવશે આવશે માઇનસ બે પોઈન્ટ છ ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાર આવશે ગુણ્યા જીરો પોઈન્ટ ચાર છે એનો વર્ગ આવશે એટલે ઉપર નીચે છે ઉડી ગયું તો આનો મિત્રો જે સરવાળો કરી એટલે એ જવાબ આવે તો કે બે પોઈન્ટ છ અને જીરો પોઈન્ટ ચાર એટલે જવાબ શું આવશે મિત્રો તો કે જવાબ આવશે ત્રણ એટલે ત્રણ જવાબ મિત્રો આપણને આવશે એટલે ઓપ્શન નંબર જોઈએ તો આપણને એ છે દેખાય છે ત્રણ એ મિત્રો જવાબ આવશે હવે મિત્રો આપણે એના પછીનો જે મિત્રો દાખલો છે જોઈએ આ જે દાખલાની વાત કરીએ એ રેવન્યુ તલાટી બે હજાર ચૌદમાં પૂછાય ગયેલો પ્રશ્ન છે તો મિત્રો ખાસ યાદ રાખજો આ સૂત્ર પ્રમાણે છે હવે એના પછી આપણે જોઈએ તો એના પછીનો જે દાખલો છે મિત્રો આ દાખલો આપણે અગાઉ પણ જોયો એ પ્રમાણે છે અહીંયા વર્ગ હોય ને મિત્રો બંને બરાબર અને અહીં વચ્ચે પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય ત્યારે આ સૂત્ર આવશે શું આવશે તો કે બે પછી કાઉસમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય એટલે પહેલું ને બીજું હોય ને એનો વર્ગ કરવાનું આવું આવશે આની જગ્યાએ ઉપરની જગ્યાએ તો આપણે જોઈએ મિત્રો સૌપ્રથમ બે લખીએ પછી એક્સ એક્સનો વર્ગ એટલે શું મિત્રો તો કે ને કેટલા છે આઠસો છપ્પન છે આઠસો છપ્પન છે એનો વર્ગ આવશે અહીંયા મોટો કાઉસ કરી નાખીએ પછી શું આવશે મિત્રો તો કે આ જે વાય છે એની જગ્યાએ શું આવશે એકસો સડસઠ છે એટલે એકસો સડસઠ છે એનો પણ વર્ગ આવશે અહીંયા મોટો કાઉસ કરી નાખીએ હવે નીચે જુઓ મિત્રો અહીંયા તો કે આઠસો છપ્પન બે વખત છે એટલે આઠસો છપ્પન છે એનો વર્ગ આવશે વધતા એકસો સડસઠ છે એટલે એકસો સડસઠનો વર્ગ આવશે મિત્રો આ ગુણાકારમાં છે આ ના ઉડી ગયું એટલે જવાબ શું આવશે બે મિત્રો એકદમ છેલ્લો દાખલો છે બે બે જવાબ આવશે આજે જોઈએ તો ઓપ્શન નંબર સી આવશે બે જવાબ આવશે અને હેડ ક્લાર્ક બે હજાર છે સત્તરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો તો મહત્ત્વનો શોર્ટકટ ટ્રીક પ્રમાણે દાખલો ઝડપથી જવાબ આવ્યો છે તો આ પ્રમાણે આપણે જોઈએ તો આ રીતે જવાબ આવશે મિત્રો એના પછીનો મિત્રો જે દાખલો છે એમાં જો ઉપર છે ને મિત્રો તફાવત એટલો છે કે અહીંયા વર્ગ આવશે કાઉન્સની બાર અહીંયાય વર્ગ આવશે અહીંયા વધતા હોય ને તો આ સૂત્ર આવશે ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્ ટુ કાઉન્સમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને મિત્રો જો અહીંયા માઇનસ આવે ને અહીંયાય વર્ગ છે ઉપરને અહીંયાય વર્ગ છે અહીંયા જો માઇનસ આવે ને તો સૂત્ર શું આવશે મિત્રો તો કે ચાર એક્સ વાયવાળું સૂત્ર તો આ પ્રમાણે જોઈએ આપણે તો ઉપર શું આવશે મિત્રો તો કે એક્સ ચારના ચાર એક્સની જગ્યાએ શું આવશે તો કે ચારસો ને બાર છે તો એનો મિત્રો એ આવશે ગુણાકારમાં અને વાયની જગ્યાએ શું આવશે તો કે એકસો અઢાર છે મિત્રો છેદમાં શું આવશે તો કે આ જે ચારસો બાર છે અને અહીંયા એકસો અઢાર છે આ સૂત્ર પ્રમાણે મિત્રો અંશમાં આવશે અહીંયા માઇનસ હોય તો ચાર એક સ્ક્વેર વાળું આવે અને અહીંયા પ્લસ હોય તો બે કાઉશમાં તો આ આ આવે બે કાઉશમાં એક્સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર વાળું તો આ તો મિત્રો ગુણાકારમાં છે આ તો ઉડી ગયું એટલે સીધો જવાબ શું આવશે ચાર આવશે મિત્રો આનંદમાં હવે એના પછીનો મિત્રો દાખલો છે સરસ મજાનો દાખલો છે જોઈએ મિત્રો આમાં જો એક વસ્તુ યાદ રાખજો આવા દાખલા પરીક્ષાની અંદર પૂછાતા હોય છે છેદ સમાન હોય ને એટલે એક સાથે એકવાર લખી નાખવાનો એક્સ સ્ક્વેર એક્સ માઇનસ ટુ છે એક્સ માઇનસ ટુ લખી નાખવાનો અહીંયા છેદ સમાન બે સરખા હોય ને તો એક્સ માઇનસ ટુ લખેવાનો ઉપર છે એક્સ સ્ક્વેર માઇનસ ચાર છે મિત્રો સરસ મજાનો દાખલો છે એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર આ ચારની જગ્યાએ આપણે બેનો વર્ગ લખી શકાય અને છેદમાં છે એક્સ માઇનસ ટુ છે આ મિત્રો તફાવત પ્રમાણે આપણે પહેલું સૂત્ર જોયું તો એ એક્સક્વેર માઇન વર્ગ હોય માઇનસ બેનો વર્ગ હોય તો એકવાર ઓછા અને એકવાર વધતા આવશે એટલે એક્સ માઇનસ ટુ અને એક્સ પ્લસ ટુ છેદમાં છે એક્સ માઇનસ ટુ મિત્રો એક્સ માઇનસ ટુ છે આ ગુણાકાર એટલે આ ઉડી ગયા અહીંયા ગુણાકારનો છે એટલે શું વીધું તો કે એક્સ પ્લસ ટુ વીધું તો મિત્રો અહીંયા જોઈએ આપણે તો જવાબ શું આવે એક્સ પ્લસ ટુ આવશે તો એ ઓપ્શન નંબર જોઈએ તો એ મિત્રો છે આવશે એક્સ પ્લસ ટુ તો આવી રીતે મિત્રો દાખલા નંબર 14 તો સરસ મજાના આવા દાખલા પૂછાતા હોય છે હવે મિત્રો આ દાખલો છે એમાં જોઈએ તો ટુ એ કોમન નીકળશે ટુ એ કોમન નીકળશે એટલે અહીં એ રહેશે જો ટુ ગુણ્યા એ ગુણ્યા એટલે એનો વર્ગ થઈ ગયો એટલે ટુ એ કોમન નીકળશે આમાંથી એટ એ છે એમાંથી ટુ એ કોમન નીકળી ગયા તો શું થશે ચાર થશે ચાર દુ આઠ અને એટલે એ પ્લસ ચાર આવશે અને છેદમાં આવશે એ સ્ક્વેર માઇનસ છે એટલે એ માઇનસ ચાર એકવાર ઓછા અને એકવાર વત્તા એમાં મિત્રો અહીંયા ચાર કેમ આવશે તો કે ચારનો વર્ગ સોળ થાય એટલે એનો વર્ગ ચારનો વર્ગ આની જગ્યાએ શું થાય તો કે એનો વર્ગ માઇનસ ચારનો વર્ગ આવી રીતે થાય એટલે એ એટલે આની જગ્યાએ શું થાય તો કે એ વત્તા ચાર અને એ ઓછા ચાર આવું થાય જે આપણે અહીંયા લખ્યું છે મિત્રો એ સ્ક્વેર માઇનસ જે છે મિત્રો તો આવી રીતે થશે એટલે આનામાં જોઈએ તો આ ઉડી જાય તો જવાબ ઉપર પર હું હવે ટુ એ આવશે છેદમાં આવશે એ માઇનસ ચાર આવશે તો આવો જવાબ જોઈએ તો મિત્રો ટુ એ એટલે ઓપ્શન નંબર બી આવશે ઉપર ટુ એ છેદમાં એ માઇનસ ફોર એના પછી મિત્રો આપણે આગળ જોઈએ હવે જોઈએ મિત્રો આપણે અહીંયા તો એ પ્લસ ટુ એ પ્લસ બી બરાબર ટુ છે એ બી અહીંયા વન છે અને એનો ક્યુ બીનો ક્યુ એટલે આપણે એ વત્તા બી છે ને મિત્રો એનો ઘન કરવાનો છે અને અહીંયા બેનો ઘન કરવાનો છે બેનો ઘન કરો એટલે આઠ થાય એ વત્તા બીનો ઘન કરો તો પ્રથમ પદનો ઘન થાય અંતિમ પદનો ઘન થાય પછી ત્રણ એ બી અને એ વત્તા બી આવું સૂત્ર આવશે મિત્રો એટલે ફરીથી જ વ્યવસ્થિત લખીએ આપણે એનો ઘન થાય એનો ઘન બીનો ઘન વત્તા ત્રણ એ બી અને અહીંયા આવશે એ વત્તા બી આવશે હવે જો મિત્રો અહીંયા આ સૂત્ર લખ્યું એને અહીંયા બરાબર છે આપણે આઠ છે મિત્રો આ એ પ્લસ બીનો ક્યુબ એટલે આવું સૂત્ર થાય હવે એનો ઘન જોઈએ આપણે અને બીનો ઘન આ જે જે આપણે જોઈએ છીએ પછી ત્રણ લખીએ એ બીની જગ્યાએ મિત્રો શું આવશે તો કે એ બીની જગ્યાએ વન છે એટલે અહીં વન આવશે અને એ પ્લસ બીની જગ્યાએ બે આપેલા છે એ પ્લસ બીની જગ્યાએ આપણને બે આપેલા છે તો અહીં આપણે બે લખીએ બરાબર આઠ એટલે એનો ઘન પ્લસ બીનો ઘન જોઈએ તો મિત્રો આ થશે પ્લસ ત્રણ દૂને છ થશે બરાબર આઠ હવે એનો ઘન બીનો ઘન આપણે જોઈએ છીએ મિત્રો તો અહીંયા લખીએ કે એનો ઘન પ્લસ બીનો ઘન બરાબર તો કે આઠમાંથી મિત્રો આ છ જાય તો જવાબ શું આવશે બે આવશે આઠમાંથી છ જાય તો આ છ છે પ્લસ આ બાજુ એટલે માઇનસ થઈ ગયા આઠમાંથી છ જાય તો કેટલા આઠમાંથી સોરી આઠમાંથી હા આઠમાંથી છ જાય એટલે બે જવાબ આવશે મિત્રો તો આપણો જવાબ આવશે સી બે એના પછી મિત્રો સત્તરમો દાખલો જોઈએ સરસ મજાનો દાખલો છે મિત્રો હવે આમાં એક એવી રીતે દાખલો ગણવાનો કે મિત્રો અહીં અઢાર છે ને અઢાર તો એના આપણે એવા અવયવ બે પાડવાના જેથી નવ થવું જોઈએ તો પહેલાં અઢાર કઈ રીતે થાય તો કે સ તેરી અઢાર થાય બરાબર એટલે સ ને ત્રણ નવે થાય હવે મિત્રો અહીંયા પ્લસ હોય ને અહીંયા પ્લસ એટલે બંને પ્લસ થવા જોઈએ એટલે નવ થઈ ગયા સરવાળો બંનેનો પ્લસ સરવાળો કરો એટલે નવ થઈ ગયો અને આ બેનો ગુણાકાર કરો એટલે પ્લસ નિશાની સાઈડ જોવાનું સ તેરીને અઢાર થઈ ગયા આ બેનો ગુણાકાર કરો તો અઢાર આવે આ બેનો ગુણાકાર કરો સ તેરી તો અઢારી થઈ ગયો તો આમાં શું આવ્યું તો કે પ્લસ છ અને પ્લસ ત્રણ લેવાના છે મિત્રો ડાયરેક્ટ આમ કરવાનું એક્સ પ્લસ અહીંયા જે છ આવ્યો તો અહીં છ લેવાનું અને અહીંયા લેવાનું એક્સ પ્લસ ત્રણ લેવાનું બરાબર છે ઝીરો છે ઝીરો હોય એટલે મિત્રો આ એક્સ પ્લસ છ બરાબર લઈએ આપણે એટલે એક્સ બરાબર જે છે આ છ છે આ બાજુ એટલે માઇનસ આવશે એટલે એક કિંમત આપણને મળી ગઈ એક્સ બરાબર માઇનસ છ બીજી કિંમત જોઈએ તો એક્સ પ્લસ એના એક્સ પ્લસ ત્રણ થાય એટલે એક્સ બરાબર આવશે માઇનસ એટલે આપણને એક્સ બરાબર કઈ કિંમત મળી તો કે માઇનસ છ અને માઇનસ ત્રણ આ બંને કિંમત મળી છે આપણને એટલે આવો જવાબ છે મિત્રો માઇનસ ત્રણ ને માઇનસ છ તો એના માટે આપણે જોઈએ તો ડી જવાબ આવશે માઇનસ ત્રણ ને માઇનસ છ છે આવા આપણે એના એની એક્સની કિંમત મળશે મિત્રો એક્સની કિંમત એટલે ઉકેલ એના પછીનો દાખલો જોઈએ મિત્રો આપણે અઢારમો દાખલો જોઈએ કે વાય સ્ક્વેર માઇનસ આ ચોવીસ છે માઇનસ ચોવીસ છે માઇનસ ચોવીસ એટલે શું થાય તો કે આઠ તેરીસ ઓવીસ થાય આઠમાંથી ત્રણ એટલે મેં આઠમાંથી જો ત્રણ બાદ કરું ને તો પાંચ આવે પણ અહીંયા માઇનસ પાંચ આવે એટલે મોટી સંખ્યાને માઈનસ નિશાની આપવાની આ મોટી સંખ્યાને મિત્રો આપણે માઇનસ નિશાની આપીએ શા માટે તો કાંઈ માઇનસ છે એટલે હવે આને પ્લસ આપીએ જો અહીંયા માઇનસ હોય ને આ સી જે વચ્ચેનો જે આવે ને છેલ્લો ભાગ એ જો માઇનસ હોય ને માઇનસ થતું હોય ને તો અહીંયા માઇનસ હોય એટલે એક પ્લસ ને એક માઇનસ આવશે મિત્રો તો અહીંયા જો માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે અહીંયા પ્લસ હોય તો મોટી સંખ્યા પ્લસ આવશે આઠમાં જો તમે સરવાળો બાદ કરો ને માઇનસ આઠ પ્લસ ત્રણ કરો ને એટલે માઇનસ થાય જે માઇનસ પાંચ અહીંયા આવે છે મિત્રો તો આપણે જોઈએ તો કે અહીંયા શું આવે તો કે એક્સ માઇનસ આ જે એવું લખીએ એક્સ માઇનસ આઠ લખીએ અને અહીંયા લખી એક્સ પ્લસ ત્રણ લખીએ આ બંને બરાબર ઝીરો છે એટલે એક્સ બરાબર જે મિત્રો અહીંયા માઇનસ આઠ છે એક્સ બરાબર માઇનસ આઠ છે એટલે એક્સ માઇનસ આઠ બરાબર ઝીરો એટલે એક્સ બરાબર મિત્રો આઠ આવશે અને એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો છે એટલે એક્સ બરાબર માઇનસ ત્રણ આવશે મિત્રો એટલે આપણને એક્સની બે કિંમત મળી આઠ મળી અને એક મળી માઇનસ ત્રણ આ બે કિંમત મળી છે એના માટે જવાબ આવશે ડી છેલ્લો મિત્રો આપણે આ દા છેલ્લો દાખલો જોઈએ તમને જે સૂત્ર કહેવું હતું કે જો એક્સ પ્લસ વાય પ્લસ જેડ જો આ ત્રણેય ઝીરો થતું હોય એટલે કે જો આપણે એક્સની જગ્યાએ ત્રણ છે આ ત્રણ પ્લસ માઇનસ બે અને આ માઇનસ એક આ બધું જોઈએ તો ઝીરો થાય છે બધાનો સરવાળ કેવો થાય ઝીરો થાય છે આ ઝીરો થાય મિત્રો તો આપણે એક સૂત્ર હતું એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન બરાબર ત્રણ એક્સ ત્રણ એક્સ વાય ને ઝેડ આ સૂત્ર હતું મિત્રો તો આપણે જો એક્સની જગ્યાએ ત્રણ છે એટલે ત્રણનો ઘન વાયની જગ્યાએ એટલે માઇનસ બેનો ઘન છે અને ઝેડની જગ્યાએ છે માઇનસ એકનો ઘન છે તો આ સૂત્રમાં ત્રણ એક્સ એટલે મા ત્રણ લખીએ પછી વાય એટલે માઇનસ બે લખીએ અને ઝેડ એટલે માઇનસ એક લખીએ આ બધાનો ગુણાકાર કરો તો ત્રણ ત્રણ તેરી નવ નવ દુ ને અઢાર અઢાર એક અઢાર એટલે નવ દુને અઢાર જવાબ આવશે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે અઢાર જવાબ આવશે મિત્રો તો આવી રીતે મિત્રો જોઈએ તમને ન સમજાણવું હોય તો મિત્રો જોઈજો આ ત્રણેય છે એ સંખ્યા એટલે કે આપણું સૂત્ર છે ત્રણ એક્સ વાય ઝેડ થશે આ સૂત્ર આના બરાબર એટલે આ આપણને જે માગ્યું છે એના બરાબર ત્રણ એક્સ વાય ઝેડ થશે તો ત્રણ એક્સની જગ્યાએ ત્રણ છે વાયની જગ્યાએ આપણને માઇનસ બે આપેલા છે અને જેટની જગ્યાએ માઇનસ એક આપેલો છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગુણાકારમાં આ બધાનો ગુણાકાર કરે એટલે અઢાર આવે મિત્રો તો આપણે જોઈએ છેલ્લે મિત્રો અહીંયા જવાબ તો છેલ્લે અહીંયા જવાબ આવશે આપણને અઢાર તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોનો શેર કરો તમને આવા વિડીયો મળતા રહેશે થેન્ક યુ ધન્યવાદ મિત્રો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને આ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ધન્યવાદ